વાપી નજીકના નામધા ગામમાં કચરો ઠાલવવા માટે આવેલા નગરપાલિકાના ટ્રેક્ટરે એક મોપેડ સવાર દંપતીને અડફેટે લેતા દંપતી પૈકી પતિનું મોત નિપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વાપી નજીકના નામધા ચંદોર ગામમાં રહેતા રમેશભાઈ લલુભાઈ પટેલ તેમના પત્ની લલિતાબેન સાથે પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં મોપેડ પર વાપી ખાતે શાકભાજી અને દૂધ લઈ પરત ફરતા હતા. તે વખતે નામધા ચંદોર ગામના સ્મશાન ભૂમિ રોડ પર નગરપાલિકાના ટ્રેક્ટરના ચાલકે તેમને અડફેટે લેતા દંપતીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ પટેલનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાપી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સંજીતભાઈ રમણભાઈ પટેલ, ચંદોર ગામ સરપંચ. ત્યારે જાણવા મળ્યું કે સવારે 6:30 વાગે અમારા એક સામાજિક કાર્યકર્તા રમેશભાઈ, એ પંચાયતના સભ્ય હતા, એમને અત્યારે દુઃખદ ઘટના બની કે જે એક્સિડન્ટ થયું. અને અત્યારે નગરપાલિકાના જે અત્યારે જે ટ્રેક્ટર ચાલુ છે, બે ફાર્મ કે જે લાયસન્સ વગર ને ટ્રેક્ટરના પૂર ઝડપે જે એકબીજાને ઓવરટેક કરી અને જલ્દીથી માલ સામાન પહોંચાડે, આ રીતે એને જે માણસ સામેનો વ્યક્તિ પછાડી ટ્રેક્ટરને ઓવરટેક કરી, રિક્ષાવાળો આપણે જે બાઇક ચલાવતો રમેશભાઈ, એમને ઓવરટેક કરીને પાછળથી જે એનું પર ટ્રેક્ટર ચડી ગયું. ને અત્યારે એમની વાઇફ ને રમેશભાઈ, ને જે રમેશભાઈને અત્યારે દુઃખદ ઘટના બની જે મૃત્યુ પામે છે, ને અત્યારે એમની જે વાઇફ છે રમીલાબેન, એ હોસ્પિટલમાં સારવારમાં છે. રોજ વાપી લેવા માટે જાય છે શાકભાજી, અને એના ઘરવાળી એમના પત્ની જોડે જતા શાકભાજી લઈને વાપીથી આવતા આ ટ્રેક્ટરવાળાએ ગમે તેવા એ ચલાવીને એ લોકોએ એક્સિડન્ટ કર્યો છે. પાછળથી એને ઠોકીને બરાબર એકદમ એ ગંભીર ઇજા કરી અને હાલત ખરાબ હતી, અને એ હોસ્પિટલમાં એમને લઈ જવાથી થોડા વાર સારવાર ચાલી અને ત્યારબાદ 11 વાગે એમનું મૃત્યુ. ડૉક્ટરે કીધું કે 11 વાગે એ મરી ગયા છે એમ કીધું. એટલે અમને બહુ દુઃખ થાય છે. પણ આ જ્યારે બી નગરપાલિકા કોઈ બી ઘણી વાર 5-6 વાર એવું દુર્ઘટના કરી છે, કેટલી વાર ઇલેક્ટ્રિકના થાંભલા તોડી નાખ્યા છે અને એ બધું તોડીને, એકવાર તો મારુતિમાં છોકરાઓને એક્સિડન્ટ મોટું થતું બચી ગયું હતું, પણ આજે ભારે એક્સિડન્ટ કરે છે. અને એ લોકોની પૂરેપૂરી વાપી નગરપાલિકાની દાદાગીરીના હિસાબે આજ સુધી આવી જ રીતે આ લોકો બધું કરે છે. એટલે અમારે હવે એના માટે ઉગ્ર આંદોલન કરવું પડશે.